નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. આજે પોલિયો રવિવાર. રાજ્યભરમાં બૂથ ઉભા કરી બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો સઘન કાર્યક્રમ. 2007થી પોલિયો મુક્ત ગુજરાત. બાળકોની ઇન્દ્રધનુષ યોજના તેમને રોગમુક્ત રાખે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા મુખ્યમંત્રી. આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો થશે પ્રારંભ. રાજ્યના કુલ 1548 કેન્દ્રો ઉપર કુલ 17,14,779 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા આપવા કરી ભલામણ અને આપી શુભેચ્છા. એનઆઈડી દ્વારા તૈયાર થયેલ રેલવે કોચની ડિઝાઇનની પ્રશંસા કરી એરપોર્ટ કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવેશ ડિઝાઇન કરવા એનઆઈડીને આહવાન કરતા સુરેશ પ્રભુ. યુનિવર્સિટીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવા સ્ટાર્ટઅપ અને સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓને સાકાર કરવા યુવાનોને કર્યું આહવાન. ભરૂચ અને અમરેલીમાં પણ કાર્યક્રમો. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા આવતીકાલે ભરશે ઉમેદવારીપત્ર. માત્ર 20 કલાક બાકી રહ્યા છે, છતાં પણ કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર નથી થયા. ચૂંટણી 23 માર્ચે યોજાશે. મહિલાઓના સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન વીતી જવા છતાં યોજાઈ રહેલા પુરસ્કાર કાર્યક્રમો. મહિલાઓનો વિવિધ ક્ષેત્રમાં પગ પેસારો. સશક્તિકરણના માર્ગે આગેકૂચ. આવતીકાલે વડોદરામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 વનડે શ્રેણીની પ્રથમ મેચ. તો મેક્સિકોમાં આઈએસએસએફમાં વિશ્વકપમાં ભારતના અખિલ શેઓરાને 50 મીટર શૂટિંગમાં જીત્યો સુવર્ણચંદ્રક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના હસ્તે સૌર ઉર્જા ગઠબંધન સેમિનારનો થયો શુભારંભ. કુલ 121 દેશોમાંથી 61 દેશો થઈ ગયા છે સામેલ. 32 દેશોએ કર્યા છે ફ્રેમવર્ક પર હસ્તાક્ષર. ભારતીય દર્શનમાં સૂર્ય જીવનનો આત્મા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. વર્ષ 2022 સુધીમાં ભારતનું લક્ષ્ય સૌર ઉર્જા દ્વારા 175 ગીગાવોટ ઉર્જા પેદા કરવાનું છે તેમ જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું ભારત ખૂબ ઝડપથી પુનઃપ્રાપ્ય ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ સૌર ઉર્જાના ક્ષેત્રમાં સંશોધન માટે ફ્રાન્સ ટેકનોલોજીની મદદ કરશે તેવું આપ્યું આશ્વાસન. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના હસ્તે સૌર ઉર્જા ગઠબંધનનો શુભારંભ થયો હતો. જીવન પોષક એવા સૂર્યનો મહિમા જીવનના દરેક તબક્કે છે. નવા યુગમાં કુદરત અને ટેકનોલોજીના સમન્વયથી એક નવા યુગનું નિર્માણ થઈ રહ્યું છે. જોઈએ એક અહેવાલ. રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક હોલમાં એક નવી જ ઉષ્માનો સંચાર થતો આજે જોવા મળ્યો. સંમેલનમાં ભાગ લેવા આવેલા સદસ્ય દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉષ્માભેર સ્વાગત કર્યું. સૌર ગઠબંધનમાં સમાવિષ્ટ 121 દેશોમાંથી 61 દેશો સામેલ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય 32 દેશોએ ફ્રેમવર્ક ઉપર હસ્તાક્ષર પણ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ઉપસ્થિત સભ્ય દેશોને ગઠબંધનના ઉદ્દેશ અને તેના પ્રયાસોમાં એકતા લાવવા જણાવ્યું હતું. તેમણે ભારતીય દર્શનમાં અને અન્ય સંસ્કૃતિમાં સૂર્યનું કેટલું મહત્વ છે તે પણ સમજાવ્યું હતું. હર સભ્યતાને સૂરજ કો પ્રતિષ્ઠા ઓર મહત્વ દિયા હૈ, લેકિન ભારતીય દર્શન મેં હજારો સાલ પહેલે સે સૂર્ય કો જો કેન્દ્રીય સ્થાન દિયા ગયા વો અદ્વિતીય હૈ. ભારત મેં વેદોને હજારો સાલ પહેલે સે સૂર્ય કો વિશ્વ કી આત્મા માના હૈ. ભારત મેં સૂર્ય કો પૂરે જીવન કા પોષક માના ગયા હૈ. આજ જબ હમ ક્લાઇમેટ ચેન્જ જૈસે ચુનૌતી સે નિપટને કા
रास्ता ढूंढ रहे हैं तो हमें प्राचीन दर्शन के संतुलन और समग्र दृष्टिकोण की ओर देखना ही होगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત ખૂબ ઝડપથી પુનઃપ્રાપ્ય ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને વર્ષ 2022 સુધીમાં ભારતનું લક્ષ્ય 175 ગીગાવોટ ઉર્જા પેદા કરવાનું છે. આમાં 100 ગીગાવોટ ઉર્જા સૌર ઉર્જાથી ઉત્પાદિત કરવામાં આવશે. રિન્યુએબલ સે 175 ગીગાવોટ બિજલી ઉત્પન્ન કરેંગે જીસમે સે 100 ગીગાવોટ બિજલી સૌર ઉર્જા સે હોગી. હમને ઇસમે સે 20 ગીગાવોટ ઇન્સ્ટોલ સોલાર પાવર કા લક્ષ્ય ઓલરેડી હાસિલ કર લિયા હૈ. ભારત મેં ઉર્જા કી બઢોતરી અબ પરંપરાગત ઉર્જા સ્રોતો કે બજાય રિન્યુએબલ સે અધિક હો રહી હૈ. ભારત મેં અટલ જ્યોતિ યોજના કા ઉદ્દેશ્ય અપર્યાપ્ત બિજલી વાલે ક્ષેત્રોમાં સોલાર એનર્જી આધારિત સ્ટ્રીટ લાઇટ્સ કો ઇન્સ્ટોલ કરના હૈ. સ્કૂલ જાને વાલે બચ્ચો કે લીએ સોલાર સ્ટડી લેમ્પ સ્કીમ સે 7 મિલિયન બચ્ચો કો રોશની મિલ રહી હૈ. અગર હમ સોલાર એનર્જી સે દૂસરી ટેકનોલોજીઝ કો જોડ દે તો પરિણામ ઓર ભી અચ્છે હો જાતે હૈ. સંમેલનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રોએ સૌર ઉર્જા ગઠબંધન ઉદ્દેશને પૂરો કરવા માટે સૌર ઉર્જાની કિંમતમાં ઘટાડો કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. સભ્ય દેશોમાં લોકોને ઉર્જા બાબતે જાગૃત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા મેક્રોએ જણાવ્યું હતું કે સૌર ઉર્જાના ક્ષેત્રમાં સંશોધન માટે ફ્રાન્સ ટેકનોલોજીની મદદ કરશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ભારતની બહુઆયામી સંસ્કૃતિમાં લોકોનો અસીમ વિશ્વાસ છે. એઝ અ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિથ ઇટ્સ હેડક્વાર્ટર્સ ઇન ઇન્ડિયા, આઈએસએ ઇઝ નોટ ઓનલી અ ટેસ્ટમેન્ટ ટુ ઇન્ડિયાઝ અનવેવરિંગ ફેથ ઇન મલ્ટીલેટરલિઝમ બટ ઓલ્સો અ કમિટમેન્ટ ઓન ઓલ ઓફ આર પાર્ટ્સ ટુ અ બેટર સસ્ટેનેબલ એન્ડ ગ્રીનર ફ્યુચર. India has provided support worth $27 million towards hosting the ISA Secretariat. We created an ISA Corpus Fund and offered training support for ISA member countries. We also provided support for demonstration projects for solar home lighting, solar pumps for farmers and for other solar applications. દેશ અને દુનિયામાં સૌર ઉર્જાની જાગૃતિ માટેના ભારતના ભગીરથ પ્રયાસને સમગ્ર દુનિયામાંથી સમર્થન અને પ્રશંસા મળી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સંસદ ભવન ખાતે વિકાસ સંકલ્પિત હમની થીમ પર 2 દિવસ માટે યોજાયેલા જનપ્રતિનિધિ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકપ્રતિનિધિઓને તેમના મતવિસ્તારમાં પરિવર્તનના પ્રતિનિધિ બનવા માટે તેમજ દેશના વિકાસ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે સંતુલન જાળવવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્પર્ધાત્મક સહકારી અને ફેડરલિઝમનું મોડેલ વિકસાવવાનો પ્રયાસ થયો છે જેના કારણે સ્પર્ધાત્મકતા અને વિકાસ પણ સધાયો છે. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ, સંસદ સભ્યો, રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો એકબીજાના વિચારોનું આદાન પ્રદાન અને વિકાસના મુદ્દે મંથન કરશે. 2 દિવસીય આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને વિકાસના પરિણામો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ બનવા જણાવ્યું હતું. તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જનપ્રતિનિધિ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે સદનની ગરિમા બનાવી રાખવાની આપણી સૌની જવાબદારી છે, હંગામાથી કશું નહીં મળે. તો નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સંસદમાં આપણે સૌએ વિશિષ્ટ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. Political parties must apply their mind and see to it that the legislators, legislature and parliament, it functions effectively, it meets more regularly and it meets for a longer period and it have meaningful constructive debates. That is the need of the hour. You can be aggressive on any subject. Don't be aggressive on persons.
और इसलिए भाषण देते वक्त संसद में या विधानसभा में टू कॉन्सेंट्रेट ऑन इश्यूज एंड नॉट ऑन पर्संस, मुझे लगता है कि इस गरिमा को भारत की संसदीय व्यवस्था में वापस लाने की बहुत आवश्यकता है। આજે પોલિયો રવિવાર છે। આજના દિવસે 5 વર્ષથી નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે, જેથી બાળક પોલિયો મુક્ત અને રોગમુક્ત રહે। રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ આ રીતે પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી। જોઈએ એક અહેવાલ। આજે પોલિયો રવિવાર છે। રાજ્યભરમાં ઠેર ઠેર બૂથ ઉભા કરીને 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ 5 વર્ષથી નીચેની વયના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવીને તેનો આરંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી 19 માર્ચથી સઘન મિશન ઇન્દ્રધનુષ યોજના હેઠળ બાળકોનું જુદા જુદા રોગો સામે રક્ષણ માટે રસીકરણ કરાવવામાં આવશે। ઇન્દ્રધનુષ યોજના કેન્દ્રની સરકારે દરેક બાળકને પ્રિવેન્ટિવ અલગ અલગ પ્રકારના રસીકરણ અને એના આધાર ઉપર એ બાળકો કોઈપણ રોગ, કોઈપણ વાયરલ એને તકલીફ ન પડે એ માટે 8 ઓક્ટોબર વડનગરથી જ ઇન્દ્ર મેઘધનુષનો આપણે પ્રારંભ કર્યો છે। નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો માણસા ખાતે પ્રારંભ કરાવી બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2007માં ગુજરાત પોલિયો મુક્ત બન્યું છે અને ત્યારબાદ આજ દિન સુધી એક પણ પોલિયોનો કેસ રાજ્યમાં નોંધાયો નથી। સમગ્ર રાજ્યમાં પોલિયો રસીકરણ અભિયાન હેઠળ 90 લાખ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ હાથ ધરાયેલ છે। રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન હેઠળ અમરેલીમાં પણ 5 વર્ષથી નાની વયના બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ અભિયાનમાં જિલ્લા આરોગ્ય અધિકારી તથા મેડિકલ ઓફિસર અને આંગણવાડીના કર્મચારીઓ પણ જોડાયા હતા। અમરેલીમાં 1,54,000 જેટલા બાળકોને રસી પીવડાવવામાં આવી હતી। અરવલ્લી જિલ્લામાં પોલિયો રવિવારના રોજ પોલિયો રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો। પોલિયો રવિવાર માટે સીએચસી સેન્ટર, આંગણવાડી અને બસ સ્ટોપ ઉપર બૂથ ઉભા કરાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું। પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત આજરોજ દીવમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કુલ 33 બૂથ બનાવી 5 વર્ષથી નાના બાળકોને પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું। હેલ્થ ઓફિસર ડોક્ટર કેવાય સુલતાનના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કરો, આશા બહેનો તેમજ સ્વયંસેવક ભાઈ બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। આ પરીક્ષા 28 માર્ચે પૂર્ણ થશે। 10મા ધોરણમાં રાજ્યના 11,03,674 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1,34,671 વિદ્યાર્થીઓની કસોટી થશે। આમ કુલ 17,14,779 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। તમામ પરીક્ષા કેન્દ્ર માટે કુલ 135 ઝોનની વ્યવસ્થા ગોઠવાઈ છે। રાજ્યમાં કુલ 1,548 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાશે। દરેક કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આજે બોર્ડના વિદ્યાર્થીઓએ વિવિધ જિલ્લાઓમાં પરીક્ષા ખંડની વાલી સાથે મુલાકાત લીધી હતી। દિવ્યાંગો માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કરવામાં આવી છે, જ્યારે જેલના બંદીવાન વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે। દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને બ્રેઇલ લિપિવાળા પેપરથી પરીક્ષા આપવાની બાબત પ્રથમવાર દાખલ કરવામાં આવી છે। આ પ્રસંગે દરેક વિદ્યાર્થીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આત્મવિશ્વાસ સાથે, કોઈપણ જાતના ટેન્શન વગર મુક્તપણે પરીક્ષા આપે, રાજ્ય સરકારે શાંતિથી પરીક્ષા પૂર્ણ થાય તેવી વ્યવસ્થાઓ પણ કરી છે અને 10મા અને 12મા પછી એ યુવાનનું કેરિયર બનતું હોય છે ત્યારે આ મહત્વની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થાય તે માટે રાજ્ય સરકાર વતી તમામ પરીક્ષાર્થીઓને
ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમારી બેઠક વ્યવસ્થા ને એ બધું જોવા આવી છું. મેં એક વર્ષથી તૈયારી તો ખૂબ સારી કરેલી છે, પણ હવે જોઈએ બોર્ડના બધા પેપર કેવા નીકળે છે. હવે એ ઉપર આધાર છે. મહેનત તો કરેલી છે, પણ હવે જોઈ શું પરિણામ આવે છે. આઈ થિંક મને એવું લાગે છે આ વખતે પેપર સહેલા નીકળશે, કારણ કે આ વખતે નવો કોર્સ છે એટલે ફર્સ્ટ અને સેકન્ડ લાસ્ટ પેપર ઇઝી જોઈએ. સો આ વખતે અમે બધા બહુ ખુશ છીએ. બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા તમામ પરીક્ષાર્થીઓને ડીડી ગિરનાર પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુ આજે ગુજરાતમાં છે. સવારે તેમણે ગાંધીનગરના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે એક ફેસ્ટનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ બપોરે ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે સ્ટાર્ટઅપ ઇનોવેશન કન્સલ્ટન્સી પોલિસી લોન્ચ કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ આજે ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે જો કોઈ સ્ટાર્ટઅપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ અવકાશ ક્યાં છે તે શોધવો જોઈએ અને તેની આસપાસ વેપાર મોડેલ તૈયાર કરવું જોઈએ. શ્રી પ્રભુ આજે ગાંધીનગરના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે વાર્ષિક ઉદ્યમિતા ફેસ્ટ એમ્પેસરીઓ સ્ટાર્ટઅપ સમિટ 2018 ને સંબોધન કરી રહ્યા હતા. યદિ અમારે નરેન્દ્ર મોદીજીને અમારે યુવા કે મનમાં એક નવી સોચ ડાલી હે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ કે દ્વારા, ઓર મેં દેખ રહા હું કે ઉસકી એક બહોત એક લહેર પૂરે દેશ મેં બહે રહી હે. ઇન્ફોસિસ કહાં સે કહાં ચલી ગઈ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી આજ હમરે દેશ મેં 150 બિલિયન ડોલર કે કરીબ આને વાલી હે. શ્રી પ્રભુએ જણાવ્યું હતું કે શરૂ થનાર દરેક સ્ટાર્ટઅપ ટકી ન શકે, પરંતુ બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય એવા ક્ષેત્રમાં સ્ટાર્ટઅપના સફળ થવાની સંભાવનાઓ વધી જાય છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ ઈડીઆઈઆઈને પણ કોઈ સ્ટાર્ટઅપ સફળ કે નિષ્ફળ કેમ થાય છે તે અંગે એક વિગતવાર અભ્યાસ હાથ ધરવા જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે એમએસએમઈ રિસર્ચ બ્લોકનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા ઈડીઆઈઆઈના વિદ્યાર્થીઓની સફળતા વર્ણવતી કોફી ટેબલ બુક અને ગ્લોબલ આંત્રપ્રેન્યોરશીપ મોનિટર જીઈએમ ઇન્ડિયા રિપોર્ટ 2016-2017 વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી પ્રભુએ એનઆઈડી દ્વારા તૈયાર કરાયેલી રેલવે કોચની ડિઝાઇનની પ્રશંસા કરી હતી અને એરપોર્ટના કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવેશ તૈયાર કરવા માટે એનઆઈડીને જણાવ્યું હતું. દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ ગુજસેક દ્વારા ચલાવાતી સ્ટાર્ટઅપ ઇનોવેશન કન્સલ્ટન્સી પોલિસી લોન્ચ કરી હતી. ન્યૂ ઇન્ડિયા બનાવવા માટે સ્ટાર્ટઅપ અને સ્કિલ ઇન્ડિયા જેવી મહત્વની યોજનાઓને સાકાર કરવા યુવાનોને કોલેજ કાળથી જ સમજણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીના સ્ટાર્ટઅપના આઈડિયાને કારણે હાલ 20,000 જેટલા સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન સ્ટાર્ટઅપ રત્ન એવોર્ડથી કેટલાક વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સુરેશ પ્રભુએ સોલાર એનર્જી આધારિત સ્ટાર્ટઅપની શરૂઆત કરવા પણ અનુરોધ કર્યો હતો. કિસ યુનિવર્સિટી મેં નીતિ બનાને કે પહેલે હી બહુ સારે સ્ટાર્ટઅપ નિર્માણ ભી હો ગયે ઓર બડી માત્રા મેં ઉન્હોને કાફી અલગ અલગ ક્ષેત્રો મેં ઉસકા વિસ્તાર ભી ક્યા હે ઓર ઉસકા કુછ કમર્શિયલાઇઝેશન ભી હુઆ હે. મેં એક નવી ટેકનોલોજીથી હિયરિંગ સોલ્યુશન બનાવ્યું છે. સો બેઝિકલી એનું નામ છે બોન કન્ડક્શન ટેકનોલોજી. તો એમાં હોય છે એવું કે એક ડિવાઇસ છે અમારું જે કાનની પાછળ અમે લગાવી દઈએ છીએ અને એના થ્રુ એ ડાયરેક્ટલી બોનના થ્રુ બ્રેઇનમાં અવાજના સિગ્નલ સીધા બ્રેઇનમાં મોકલી દે છે આખા કાનની સિસ્ટમને બાયપાસ કરીને. તો કાનના વગર એ નોર્મલ લોકોની જેમ સાંભળી શકે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશનને બિરદાવ્યું હતું. તો ભરૂચના અંકલેશ્વર ખાતે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે એફડીડીઆઈનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંકલેશ્વર ખાતે કેમ્પસ ઓફ ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એફડીડીઆઈને વિધિવત ખુલ્લી મૂકવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ રત્ના જ્વેલરી કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. અમરેલી માટે મહત્વની જાહેરાત કરતા રેલવેની સુવિધા બાદ એરપોર્ટની સુવિધામાં વધારો થશે તેમ તેમણે જણાવ્યું હતું. અમરેલી હવેથી ડાયમંડનું હબ બનશે અને ડાયમંડના વેપારીઓ અમરેલીમાં બેઠા બેઠા જ વહીવટ કરી શકે તેવી ઓનલાઈન કનેક્ટિવિટીની સુવિધાઓ ટૂંક સમયમાં જ તેમને મળી રહેશે તેમ પણ શ્રી પ્રભુએ ઉમેર્યું હતું. દૂરદર્શન સમાચાર અમદાવાદ. આ વર્ષે 16 રાજ્યોની 58 રાજ્યસભાની બેઠકો માટે 23 માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે. 12 માર્ચ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ તરફથી ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે મનસુખભાઈ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે માટે તેઓ આવતીકાલે ઉમેદવારીપત્ર ભરશે, જ્યારે કોંગ્રેસે હજુ સુધી નામની જાહેરાત કરી નથી.
આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં સ્ત્રીઓને વિશેષ દરજ્જો આપવામાં આવે છે, જેને પગલે તાપી જિલ્લામાં પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે વધુ નોંધાઈ છે. બીજી તરફ તાપી જિલ્લા પંચાયતની મોટાભાગની પંચાયતોમાં પ્રમુખ સ્થાને મહિલાઓ બિરાજમાન છે. જોઈએ એક અહેવાલ. દેશની દીકરીઓની રક્ષા અને તેમની ઉન્નતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે. જોકે આજે પણ આપણા સમાજમાં સ્ત્રી પુરૂષની સંખ્યામાં અસમતુલા જોવા મળી રહી છે, ત્યારે આદિવાસી બહુલતા ધરાવતા ડાંગ અને તાપી જિલ્લા પુરૂષોની સાપેક્ષ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. તાપી જિલ્લામાં 1000 પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા 1007 છે, જ્યારે ડાંગ જિલ્લામાં 1000 પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા 1006 છે. કારણ કે આદિવાસી સમાજ ક્યારેય દીકરા અને દીકરી પ્રત્યે ભેદભાવ રાખતો નથી. તાપી જિલ્લાની એક જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાઓમાં મહિલાઓ પ્રમુખપદની જવાબદારી સંભાળી રહી છે. મહિલાઓનો કે પુરૂષોનો પણ ભેદ નથી અને વધારેમાં વધારે મહિલાઓને મહત્વ આપવામાં આવે છે અને તેનું જ આ કારણ છે કે આ લોકો અમે બધા સત્તા પર બેઠા છીએ. પ્રસૂતિ પહેલા જાતીય પરીક્ષણ કરાવવા ઉપર દેશભરમાં પ્રતિબંધ હોવા છતાં પણ આજે દીકરીને સાપનો ભારો ગણી માતાની કુખમાં જ તેની હત્યા કરવાના ઘણા કિસ્સા બહાર આવી રહ્યા છે, ત્યારે આવા લોકો માટે ઉદાહરણરૂપ બન્યા છે રાજ્યના પ્રથમ 5 ક્રમાંકે આવેલા તાલુકાઓ. ઉચ્છલ તાલુકામાં 1000 પુરૂષો સામે સ્ત્રીઓની સંખ્યા 1070 છે. નિઝર તાલુકામાં આ સંખ્યા 1016 છે, જ્યારે વ્યારા અને સાગબારામાં આ સંખ્યા 1009 છે. આ આંકડાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે આદિવાસી સમાજમાં દીકરો હોય કે દીકરી, બાળકના જન્મને હસ્તે મુખે સ્વીકારી લેવામાં આવે છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ દરેક તાલુકા લેવલે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આ માટે જનજાગૃતિના કાર્યક્રમો નિયમિત યોજવામાં આવે છે. આદિવાસી વસ્તી છે એમાં પુરુષ અને સ્ત્રીમાં કોઈ ખાસ ભેદભાવ રાખવામાં આવતો નથી. જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી પણ ખૂબ અવેરનેસ કેમ્પો કરવામાં આવે છે, જિલ્લા કક્ષાએ રેલી કરવામાં આવે છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ રેલી કરવામાં આવે છે, તાલુકા કક્ષાએ રેલી કરવામાં આવે છે અને તેના કારણે મોટા પ્રમાણમાં પુરુષ અને સ્ત્રી સમવડી ગણીને તે પ્રમાણે લોકોમાં અવેરનેસ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આદિવાસીઓ દીકરા અને દીકરી પ્રત્યે ભેદ ન રાખી સમગ્ર સમાજ માટે આજે ઉદાહરણરૂપ બન્યા છે. દૂરદર્શન સમાચાર માટે તાપીથી નીરવ કંસારાનો અહેવાલ. મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે નવસારીના ખડસુપા ગામ ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલા વિરાટ મહિલા સંમેલનમાં નંદઘર ક્ષેત્રે સારી કામગીરી બદલ 24 આંગણવાડી વર્કરોને અને હેલ્પરોને રૂપિયા 4 લાખના પુરસ્કારોનું વિતરણ નાયબ મુખ્ય દંડક આરસી પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. એવી સિદ્ધિ બદલ નાયબ મુખ્ય દંડક આરસી પટેલ સહિત અનેક મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 5 મહિલાઓને સિલાઈ મશીન મોટર, 5 મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કિટ્સ, દહેજ અધિકારી દ્વારા 5 મહિલાઓને સહાય કિટ્સ અને 5 ગ્રામ્ય સખી સંઘને 25 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. પહેલીવાર નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ, મહિલા પાયલોટ સૌ પ્રથમ. અભી મેં જોઈ તો કેટલી એવી મહિલા છે કે જેને ખૂબ સુધી સારામાં સારી સિદ્ધિ મેળવી છે. આમ જોવા જઈએ તો આખા વર્લ્ડમાં 6000 જેટલી બહેનો પાયલોટ છે અને ભારતમાં 600. એટલે આમ મહિલાનું યોગદાન નાનું નથી દરેક ક્ષેત્રે. તો કેટલી લેડી એવી છે કે કેટલા ઊંચા પગારથી એમને એમને પરવડે જે તે કંપની લે હોય છે. એટલે ક્ષમતા લેડીમાં ઓછી નથી, ખૂબ છે. મારી આંગણવાડીમાં સારી કામગીરી હોવાથી મને જિલ્લા કક્ષાએ 31000 રૂપિયાનો ચેક મળ્યો છે, એ બદલ સરકારશ્રીનો આભાર માનું છું. આ સંમેલનમાં આશા બહેનોને મોબાઈલ ફોન અર્પણ વિધિ, મમતા કાર્ડ અનાવરણ અને સખી મંડળ ઇકોવાન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓએ બેટી બચાવો બેટી પઢાઓના શપથ પણ લીધા હતા. આરસી પટેલે જણાવ્યું કે રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન નાનું સોનું નથી. વિશ્વમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર છે, મહિલાઓનો પણ ઇતિહાસ છે.
વિશ્વમાં 6000 અને ભારતમાં 600 મહિલાઓ પાયલોટનું પ્રતિનિધિત્વ કરે છે. જો સમાજ દીકરીઓનું પ્રોત્સાહન પૂરું પાડશે તો દેશ અને સમાજ સુદૃઢ બનશે. આઈસીડીએસની આંગણવાડી કાર્યકર્તા બહેનો, આરોગ્ય વિભાગની ફિમેલ હેલ્થ વર્કર બહેનો, આશા બહેનો, જે તમામ હાજર રહી અને મહિલાનું બેટી સેક્સ રેશિયો વધી શકે એ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી. તદઉપરાંત તમામ બહેનોને માતા યશોદા એવોર્ડનું વિતરણ શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત 2015-16 અને 2016-17 વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કલેક્ટર રવિકુમાર અરોરા, પોલીસ અધિકારી ગિરીશ પંડ્યા, નવસારી જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન, આંગણવાડી વર્કરો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મેક્સિકોમાં આઈએસએસએફ વિશ્વકપમાં ભારતના 22 વર્ષીય અખિલ શેઓરાને સુવર્ણચંદ્રક જીત્યો હતો. અખિલે પુરૂષોની 50 મીટર રાઇફલ ટીમ પોઝિશન ફાઇનલમાં આ ચંદ્રક જીત્યો હતો, જ્યારે ઓસ્ટ્રિયાના વિહાદ વિટરલેચ રજત અને હંગેરીના ઇસ્ટવાન પાંડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈએસએસએફના પ્રથમ તબક્કાની 5મી અને છેલ્લી સ્પર્ધામાં ભારતને આ 4થો સુવર્ણચંદ્રક મળ્યો છે. આવતીકાલથી રમાનારી મહિલા વન ડે ક્રિકેટ સિરીઝ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વડોદરા ખાતે આવી પહોંચી છે. નોંધનીય છે કે આવતીકાલથી 3 વન ડે મેચ વડોદરાના રિલાયન્સ મેદાન ખાતે રમાશે. બંને ટીમો આ સિરીઝ માટે નેટ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ખેલાડીઓએ સવારે જીમમાં વર્કઆઉટ કર્યા બાદ મેદાન પર બોલિંગ બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. બંને ટીમને લોખંડી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મેચ તેમજ હોટેલના સ્થળે બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને ટીમોએ વર્કઆઉટ કર્યા બાદ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં બંને ટીમના કપ્તાને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. ઇન્ડિયન એરફોર્સ દ્વારા એલડી કોલેજ ખાતે પ્રદર્શનનું આયોજન કરાયું છે. ઇન્ડિયન એરફોર્સના એક્ઝિબિશન વ્હીકલમાં એરફોર્સની વિવિધ એક્ટિવિટીની જાણકારી અપાશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રદર્શનનો લાભ લેવા માટે અપીલ કરાઈ છે. આ માટે આઈપીઈવી એટલે કે ઇન્ડક્શન પબ્લિક એન્ડ એક્ઝિબિશન વ્હીકલમાં ખાસ ડિસ્પ્લે તૈયાર કરાઈ છે. ગુજરાત પીઆરઓના ટ્વિટર પર આ જાણકારી શેર કરાઈ છે. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સીએમઓ કાર્યાલયના ટ્વિટર પર એક વીડિયો શેર કરાયો છે, જેમાં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા જણાવાયું છે કે છેલ્લા 10 વર્ષ એટલે કે વર્ષ 2009 થી 2018 સુધીમાં માતાના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. દીકરીઓના જન્મને વધારવા રાજ્ય સરકારે ખાસ પહેલ શરૂ કરી છે. જો તમે રેલવેમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હોવ તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. રેલવેમાં 90,000 જેટલા વિવિધ પદ માટે જગ્યાઓ બહાર પડી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે જાણકારી આપતા ટ્વીટ કર્યું છે કે નવા ભારતના નિર્માણ માટે રેલવેમાં હજારો નોકરીઓનો અવસર છે. રેલવે યુવાનો માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓની વધુ જાણકારી ઇન્ડિયન રેલવેની વેબસાઇટ www.indianrailways.gov.in પરથી મેળવી શકાશે. દિલ્હીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતી અનૈસ જોસમેનને રેલવેના અધિકારીઓએ શોધી કાઢી છે. પરીક્ષાના ડરથી અનૈસ 8મી માર્ચે ઘર છોડીને ભાગી ગઈ હતી, જેને રેલવેના અધિકારીઓએ ભોપાલ રેલવે સ્ટેશનેથી શોધીને તેના પરિવારને સોંપી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે અનૈસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ પુસ્તક એક્ઝામ વોરિયર્સ ભેટમાં આપ્યું હતું, જેથી તે પરીક્ષાના ડરને બહાર ફેંકી શકે. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ જાણકારી ટ્વીટ કરીને શેર કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.